ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આપણે બીજા નંબરના પાઠ ઉપર જોતા હતા બરાબર છે જેનો આપણે પહેલો પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો ફર્સ્ટ ઓફ ઓલ વી નો ધ નેમ ઓફ ધ ચેપ્ટર ડેન્ટલ હેલ્થ આપણે જોયું કે ભાઈ ડેન્ટલ હેલ્થ એટલે દાંતનું આરોગ્ય જેમાં આપણે અત્યારે બે પાત્ર જોઈએ સોનિયા અને અશોકભાઈ હવે સોનિયાના દાંતમાં દુખાવો થતો હતો એટલે સ્કૂલે પણ જઈ શકતી શકતી ખાઈ અશોકભાઈ એને શું સલાહ આપે છે કે દાંતના દવાખાને જાય હવે બીજા નંબરના પેરેગ્રાફમાં શું છે તો કે દાંતના દવાખાને જાય છે દાંતના દવાખાના અંગ્રેજીમાં ડેન્ટલ કેર ક્લિનિક કહેવાય બરાબર છે ને દાંતના ડોક્ટર ને ડેન્ટિસ્ટ કહેવાય આપણે જોઈએ બીજા નંબરનો પેરેગ્રાફ ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા હવે કે એ જ સાંજની વાત છે તેઓ લોકો એટલે સોનિયા અને અશોકભાઈ બંને જણા ડોક્ટર શર્માની જે ડેન્ટલ કેર ક્લિનિક છે એટલે કે દાંતનું જે આરોગ્ય જળવાય દાંતની જે સારવાર કરતી જે ક્લિનિક છે તેઓ ત્યાં સાંજના સમયે જાય છે ડોક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ એન્ડ કમ્પેટન્ટ ડોક્ટર હવે ડોક્ટર બંસી શર્મા ત્યાંની જે ડોક્ટર છે તેનું નામ છે ઇઝ અ યંગ કેવી છે તો કે યંગ છે યુવાન છે એન્ડ કોમ્પેટન્ટ ડોક્ટર એટલે કે સક્ષમ છે બરાબર છે ડોક્ટર શર્મા પૂછે છે એને બોલાવે છે કે હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ કે તારી સાથે શું થયું છે તને શું થાય છે સોનિયા વિથ ડિફિકલ્ટી એને દાંતમાં દુખે છે એટલે બોલવામાં થોડીક તકલીફ થાય છે અમા આ ડોક્ટર આઈ હેવ ટેરિબલ ટુ થેચ ટેરિબલ એટલે કે ભયાનક એટલે કે દાંતનો દુખાવો કે મને ખૂબ ભયાનક દાંતનો દુખાવો થાય છે તો ડોક્ટર શર્મા એને કેન સી મને દેખાય છે લેટ મી ચેક ઇટ બરાબર મને ચેક કરવા દે સીટ ઇન ધ ચેર પ્લીઝ કે મહેરબાની કરીને આ ખુરશી ઉપર બેસી જા હવે જે દાંતના ડોક્ટર પાસે જઈએ આપણે અને એને જે ચેક કરવા માટે આપણને જે ખુરશીઓ ઉપર બેસાડે તે સામાન્ય ખુરશીઓ જેવી ના હોય થોડીક અલગ હોય છે સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર બરાબર છે જો અહીંયા એના માટે ડેન્ટલ ચેર શબ્દ ઉપયોગમાં લીધો છે કે સોનિયા છે એ ડેન્ટલ ડેન્ટિસ્ટ ચેર ઉપર બેસે છે ધ ડોક્ટર સ્વીચ ઓન ધ હેડલાઇટ હવે એ જે ચેર હોય એની માથે એક હેડલાઇટ હોય છે જેથી ઉપરથી પ્રકાશ પડે એટલે એ હેડલાઇટ ઓન કરે છે તો સમજાઈ ગયું તમને પેલો પેરેગ્રાફ હવે પ્રશ્ન જોઈએ વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ કે સાંજના સમયે સોનિયા ક્યાં ગઈ તો આપણે જો પેલી છે કે ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા તો આપણે સેમ આ જ લાઇન આપણે આ નીચે લખી નાખશું બરાબર છે શું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું તો કે અહીંથી સ્ટાર્ટ કરીશું ધ સેમ

જો તમને પ્રશ્નનો જવાબ બનાવતા ન આવડે તો તમે આવી રીતે પણ લખી શકો છો બરાબર મેં આવી રીતે એટલે જ લખ્યું છે કે તમને ખ્યાલ પડે કે ભાઈ હું આવી રીતે જવાબ ગોતી શકું છું બટ મારે જો વ્યવસ્થિત જવાબ લખવો હોય તો મારે એવી રીતે લખવું પડે કે સોનિયા વેન્ટ એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા ઇન ધ ઇવનિંગ સમજાય છે મારે વ્યવસ્થિત કાર્ડ જોઈને જવાબ લખવો પડે સેકન્ડ જોઈએ વોટ કાઇન્ડ ઓફ અ ડોક્ટર વોઝ સોરી ડોક્ટર વોસ ડોક્ટર શર્મા કે આજે ડોક્ટર શર્મા હતા એ કેવા પ્રકારના ડોક્ટર હતા તો આપણે અહીંથી જો આપણે સ્ટાર્ટ થાય છે કે ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પેટન્ટ યુવાન અને સક્ષમ હતા તો આપણે ઈ જ લખવાનું છે ડોક્ટર બંસી શર્મા ઇઝ અ સમજાય બીજા નંબર નો પેરેગ્રાફ પણ પૂરો થાય છે હવે આપણે આગળ વધીએ ત્રીજા નંબરના પેરેગ્રાફ ઉપર સોનિયા ઓપનિંગ ઘરમાં ઉથ લિટલ સ્લોલી હવે સોનિયા જે છે એ પોતાનું મોઢું ધીમે ધીમે ખોલે છે પણ થોડુંક જ ખુલે છે એટલે એ બોલે છે આ સોરી ડોક્ટર કે માફ કરજો ડોક્ટર આઈ કેન નોટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ ધેન ધીસ એટલે કે આના કરતા વાઇડર એટલે કે પોળું બરાબર કે મેં જે મોઢું અત્યારે ખોલ્યું છે એના કરતા હવે પોળું થશે નહીં તો મને માફ કરજો ડોક્ટર શર્મા કે છે ધેટ્સ ઓકે વાંધો નહીં મુવીંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ માઉથ મિરર એટલે મોઢાની અંદર જોવા માટે એક અરીસો આવે જે ડેન્ટિસ્ટ પાસે હોય આપણી પાસે ના હોય એન્ડ ધ પ્રોબ એક એક પણ પ્રકારનું સાધન જ છે છે બરાબર જે ડેન્ટલ કેર માટે વપરાય છે ઇન સોનિયાસ માઉથ એટલે જે ડોક્ટર છે એ માઉથ મિરર અને પ્રોબ સોનિયાના મોઢામાં ફેરવે છે આઈ કેન સી કે મને દેખાય છે આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ પ્રિમ મોલર એટલે શું થાશે તો કે ડાઢ શું થાશે ડાઢ આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર તારી એક દાઢમાં મને એક કાળું ટપકું દેખાય છે ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર હવે ત્યાં કદાચ શું થયું હશે કેવીટી કેવીટી મીન્સ કે સડો થયો હશે ટૂંકમાં સોનિયાની દાઢ ત્યાંથી સડી ગઈ હતી બરાબર છે તો આપણને આ પેરેગ્રાફ સમજાઈ ગયો હવે આપણે જોઈએ પેલા નંબરનો પ્રશ્ન વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ ધ ડોક્ટર યુઝ ટુ ચેક સોનિયા ડોક્ટરે સોનિયાના દાંત તપાસવા માટે કયા સાધનો વાપર્યા તો ઇન્સ્ટ્રુમેન્ટ થશે એટલે સાધન તો આપણને ખબર પડી કે કયા સાધનો હતા તો કે માઉથ મિરર એન્ડ ધ પ્રોબ તો આપણે એ લખવાનું ધ ડોક્ટરથી સ્ટાર્ટ કરીશું ધ ડોક્ટર હવે વાક્યમાં ડીડ છે તો આપણે જવાબ લખશું એટલે ડીડ નીકળી જશે પણ નું ભૂતકાળ નું રૂપ થઈ જશે ધોક્ટર યુઝ નું યુઝ ધ માઉથ મિર એન્ડ ધ પ્રોબ ફરી પાછા પ્રશ્નમાં આવી ને ત્યાંથી લખી નાખશું ટુ ચેક સોન્યા સ્ટીથ ટુ ચેક ટીથ તો આપણો અહીંયા જવાબ પૂરો થઈ ગયો આપણે જવાબ કેવી રીતે લખો ધ ડોક્ટર યુઝ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ટુ ચેક સોન્યાસ ટીથ સમજાઈ ગયું તમને બધાને આપણે આગળ વધીએ પાછળના બીજા નંબરનો પ્રશ્ન છે વોટ ડીડ ધ ડોક્ટર સી કે ભાઈ ડોક્ટરે શું જોયું પણ મારે પેરેગ્રાફ પાછળ છે એટલે મેં જવાબ ઓલરેડી લખી નાખ્યો છે તો આપણે સ્ટાર્ટ કરીશું ધ ડોક્ટર એટલે ધ ડોક્ટર લખી નાખ્યું એટલે પ્રશ્નના જવાબમાં ડીડ નીકળી જશે સી નું થઈ જશે શો ધ ડોક્ટર શો શું જોયું હતું કે અ બ્લેક સ્પોટ લાઈક કેવીટી બરાબર છે અ બ્લેક સ્પોટ તો આપણે બસ આટલો શોર્ટમાં જવાબ લખીશું તો પણ સાચો પડી જશે હવે આપણે આગળ વધીએ ચોથા નંબરના પેરેગ્રાફ ઉપર અશોકભાઈ સ્ટાર્ટલેડ અ કેવીટી અશોકભાઈ તો ડોક્ટરની આ વાત સાંભળીને એકદમ ચોકી જાય છે અને ખૂબ મોટી પણ છે આઈ એમ પ્રિસ્ક્રાઇબીંગ સમ મેડિસિન્સ ટુ કે આજે હું તમને કેટલીક દવા લખી દઈશ ધ પેન વિલ સબસાઇડ સબસાઇડ એટલે ઓછું થવું બાય ટુમોરો હવે આ દવા આજે લઈ લેશે એટલે એનો જે દુખાવો છે એ કાલના ઓછો થઈ જશે ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ હવે જ્યારે દુખાવો ઓછો થશે ત્યારે જ ફર્ધર એટલે કે આગળની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર પોસિબલ એટલે શક્ય ત્યારે જ આગળની જે સારવાર છે એ શક્ય બનશે કેન યુ કમ બેક ટુમોરો શું તમે લોકો કાલે આવી શકશો અહીંયા અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો કે હું તો કાલના આવતીકાલના અહીંયા છું જ નહીં બાર ગામ જવાનો છું તો ડોક્ટર શર્મા કે છે વેલ સોનિયા કેન કમ અલોન સોનિયા શું એકલી આવી શકશે એમ ડોક્ટર શર્મા કે છે કે સોનિયા એકલી આવી સકશે સી ઇઝ અ બ્રેવ ગર્લ તે બહાદુર છોકરી છે પેલો પેરેગ્રાફ આપણે જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન વાય ડીડ ધ ડોક્ટર ગીવ મેડિસિન ટુ સોનિયા કે ભાઈ ડોક્ટરે સોનિયાને દવા શું કામ આપી તો આપણને ખબર છે કે ભાઈ દુખાવો ઓછો થાશે તો જ આગળની ટ્રીટમેન્ટ થશે એટલે વાય થી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણો જવાબ આવશે બીકોસથી Because, बराबर से बी कोस अखु धेन ओनली ध फर्धर ट्रीटमेंट इज पॉसिबल अखी the further treatment is possible. कि पेन will सबसाइड Because ध पेन will सबसाइड विथ this. medicine so after that the further treatment is possible. સમજાઈ ગયું કે બીકો પેન વિલ સબસાઇડ વિથ ધીસ મેડિશન કે આ દવા જો લેશે તો જ એનો દુખાવો ઓછો શો આફ્ટર ધેટ તો પછી જ ધર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ તો આગળની ટ્રીટમેન્ટ શક્ય બનશે વાય કુડ સોનિયા કમ અલોન કે સોનિયા શું કામ એકલી આવશે બરાબર છે તો આપણે પણ અહીંયા જવાબ લખવાનો છે બીકોઝ બીકોઝ સોનિયા

ફરી પાછા એકવાર વિડિયો જોઈ વ્યવસ્થિત રીડ કરજો જાતે લખવાનો પ્રયત્ન કરજો આજના લેકચરમાં બસ આટલું છે